વિરામ બાદ આપનું સ્વાગત છે જુએ સમાચાર. વિગતવાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો મળે તે માટે સેપ્ટ સંસ્થા દ્વારા પૂર્વ ફેકલ્ટી મેમ્બર પ્રોફેસર વસાવડાની ટીમે ડોઝિયર બનાવવાની કામગીરીને સોંપવામાં આવી હતી. ખાનગી કંપનીઓને લાખો રૂપિયા ચૂકવ્યા હોવા છતાં ન થયું સમયસર કામ. અમદાવાદના નોમિનેશન બાદ યુનિસ્કોની ટીમ ઇવોલ્યુશન માટે આવશે તે નક્કી હતું, છતાં પણ અમદાવાદ મ્યુનિસિપલના શાસકોએ અમદાવાદ શહેરના હેરિટેજ કેમ્પેઇનની તૈયારીઓ પહેલાથી કરી ન હતી, જેથી આખરી ઘડીએ કેમ્પેઇન ડિઝાઇન અને પ્રોડક્શન માટે કોટેશનથી રૂપિયા 37 લાખનું કામ એક એજન્સીને સોંપવામાં આવ્યું હતું. અમદાવાદ શહેરમાં GDCRના એમેન્ડમેન્ટ 2007 મુજબ શહેરના કોટ વિસ્તારમાં જુદી જુદી ગ્રેડમાં હેરિટેજ મૂલ્ય ધરાવતું 2685 મકાનોની યાદી અંગે જૂન 2016માં નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું. દેશમાં અમદાવાદ માત્ર એક એવું શહેર છે જેને વર્લ્ડ હેરિટેજ સિટી માટે નોમિનેશ કરવામાં આવ્યું હતું, જેથી આ પહેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો મળે તે માટે સેપ્ટ સંસ્થાના પૂર્વ ફેકલ્ટી મેમ્બર પ્રોફેસર વસાવડાની ટીમ ડોઝિયર બનાવવાની કામગીરી હાથમાં ધરી હતી. આ ડોઝિયર મોકલ્યા બાદ યુનેસ્કોની ટીમ અમદાવાદ શહેરમાં ઇવોલ્યુશન માટે આવવાની હતી. આ ટીમ આવશે એમ પહેલાથી જ નક્કી હતું, તેમ છતાં પણ ઇવોલ્યુશનની પહેલાની તૈયારીઓમાં શાસકોએ ભારે ઢીલાસ રાખી હતી. અમદાવાદનું વર્લ્ડ હેરિટેજ સિટી માટે ગત ફેબ્રુઆરીમાં નોમિનેશન થયા બાદ દેશની પ્રતિષ્ઠિત જુદી જુદી એજન્સીઓને ટેન્ડરથી ઇન્વાઇટ કરવાનો સમય હતો, તેમ છતાં પણ જાણી જોઈને કેમ્પેઇન ડિઝાઇન બાબતે એકમાત્ર સંસ્થા સાથે ચર્ચા કરવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ.